ભુજમાં બેવફા પતિએ પ્રેમિકાને પામવા માટે પત્નીની હત્યા કર્યા બાદ કોઈને શક ન જાય તે માટે તેની પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની અફવા ફેલાવીને અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમની કહાનીની જેમ લાશને સગે વગે કરી સમગ્ર હત્યા કેસને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે છેવટે પાપ છાપરે પોકારીને બહાર આવતા પશ્ચિમ એલસીબી પોલીસના હાથે હથિયારો પતિ અને તેના સાગરીતો ઝડપાઈ જવા પામ્યા હતા. 9 મહિના પહેલા ભુજમાંથી ગુમ થયેલ મુસ્લિમ પરિણીતા રૂકસારાના પતિ દ્વારા કરાયેલી હત્યા પ્રકરણમાં પતિએ ફિલ્મી સ્ટોરી ઉપજાવી કાઢતા પોલીસ પણ અચંબામાં મુકાઈ હતી. 9 મહિના પહેલા 10 જૂનના રોજ હત્યારા પતિ ઇસ્માઇલ હુસેન માજોઠીએ તેની પત્ની રૂકસાના ગુમ થઈ છે તેવી ફરિયાદ બી ડિવિઝન પોલીસને કરાઈ હતી. જોકે બાદમાં તેને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર આપી ગુમ થયેલી પત્ની રૂકસાનાને શોધી આપવા માટે દબાણ ઉભું કર્યું હતું. જોકે ત્યાંથી વાત નહીં અટકતા ઇસ્માઇલ હુસેને ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરીને પોતાની પત્ની રૂકસાનાને શોધવા માટે પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસ બરાબર કામ નહીં કરતી હોવાનો આક્ષેપ કરી આ કેસની તપાસ પોલીસની અન્ય એજન્સીને સોંપવા માટેની માંગણી કરી હતી. જોકે સમગ્ર પ્રકરણમાં રૂકસાનાના માતા શકીનાબેન અને તેના ભાઈઓ સલીમ અને ઇકબાલે ગુમ થનાર રૂકસાનાના પતિ ઇસ્માઇલે જ પ્રેમિકાને લાવવા માટે રૂકસાનાની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ પોલીસ સમક્ષ કરતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે ઇસ્માઇલની પૂછપરછ કરતા તેણે રૂકસાનાના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું. જોકે બાદમાં પોલીસની ઉલટ તપાસ દરમિયાન તેને પોતે પ્રેમિકાને પામવા માટે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સમગ્ર હત્યા કેસને અંજામ આપનારા હત્યારા પતિ ઇસ્માઇલ હુસેન માજોઠી ઉપરાંત તેને સાથ આપનાર જાવેદ જુસફ, સાજિદ દાઉદ, સાઈમા સાજિદ તથા અલ્તાફ માજોઠી, શબીર જુસફ અને મહમદ ઉસ્માની પોલીસે ધરપકડ કરી હતી. 9 મહિના પહેલા બનેલા કિસ્સામાં ઇસ્માઇલે મુંબઈ ખાતે રહેતી એવી પ્રેમિકા અને બીજી પત્ની નાઝિયા સાથે પ્રથમ પત્ની રૂકસાના થતા ઝઘડાનું કાયમી ધોરણે અંત લાવવા માટે તેને પોતાના સંબંધીઓ સાથે મળી રૂકસાનાને કારમાં ભુજ જીઆઈડીસી પાસે આવેલ કાસમશાહ પીરની દરગાહ પાસે લઈ ગયા બાદ તેની ઘા ચીંકી હત્યા કરી દીધા બાદ તેની લાશને આયશા પાર્ક નજીક જમીનમાં દાટી દીધી હતી. બાદમાં હત્યારાઓએ લોહીના ડાઘો પણ સાફ કરી દઈ પુરાવો નાશ કર્યો હતો. જોકે 9 મહિના પહેલા ગુમ થયેલ પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું જૂઠાણું ચલાવ્યા બાદ છેવટે હત્યારો પતિ ઇસ્માઇલ અને તેના સાગરીતો પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. આ અંગે વધુ તપાસ પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસ કરી રહી છે. આ સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે ભુજ શહેરમાં રહેતા ઇસ્માઇલ ઉર્ફે માલો હુસેન માજોઠીએ તારીખ 10/6/2018 રોજ 13:00 વાગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની પત્ની ગુમ થયેલ છે તે બાબતની જાહેરાત આપેલી. ત્યારબાદ આ ગુમ નોંધની આગળની તપાસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી અને ગુમ થનારને શોધવા માટેના જેટલા પણ પ્રયત્નો કરવામાં આવે છે એ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ ગુમ થનાર રૂકસાનાબેનના માતા સકીનાબેને પોલીસ અધિક્ષક ને અરજી કરેલી અને પોતાની દીકરીને તેના પતિ એટલે કે આ ગુમ નોંધના જાહેરાત કરનાર ઇસ્માઇલે ગુમ કરી દીધેલ છે તે મુજબની અરજી આપેલી અને આ અરજીની પણ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી. પરંતુ ગુમ થનાર જ્યારે ગુમ થયેલી રૂકસાનાબેન ત્યારે તેની સાથે તેના મોબાઈલ ઉપર ફરિયાદી જાહેરાત આપનાર સાથે પણ વાતચીત થયેલા હોવાના પુરાવા મળતા આ બાબતે કોઈ ચોક્કસ કન્ક્લુઝન પર આવેલા નહીં. ત્યાર પછી સકીનાબેને નામદાર કોર્ટની અંદર સર્ચ વોરન્ટ પણ કઢાવેલું પરંતુ ઇસ્માઇલના વકીલો દ્વારા વિરોધ કરતા આ અરજી પણ નામંજૂર કરવામાં આવેલી. ત્યારબાદ પણ માજોઠી પરિવાર તરફથી અવારનવાર આવેદનપત્ર આપી પોલીસ અધિક્ષકશ્રીને અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલી અને આ રજૂઆતની ગંભીરતા સમજી સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી ડીબી વાઘેલા સાહેબે હુકમ કરી અને આ સમગ્ર જાણવાજોગની તપાસ એલસીબી પશ્ચિમ કચ્છને ડેપ્યુટ કરેલી અને એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ ઓસુરા સાહેબને રૂબરૂમાં બોલાવી અને તપાસમાં જે પણ ખૂટતી કડીઓ છે અને જે પણ માર્ગદર્શન છે એ બાબતે માર્ગદર્શન આપેલું અને તત્કાલીન પોલીસ અધિક્ષક શ્રી એમ એસ ભરાડા સાહેબ તથા હાલના પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબે ઇન્ચાર્જ પીઆઈ ઓસુરા સાહેબને આ ગુમ થનારને શોધવા માટે પૂરતા પ્રયત્નો કરવા માટે જરૂરી સૂચના આપેલી. આ જાણવા જોગના કામે આ ગુમ થનાર રૂકસાનાબેન બાબતે અગાઉ પણ એમને એના પતિના વિરુદ્ધમાં
ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર 498 મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલો હતો. ત્યાર પછી ઇન્ચાર્જ એલસીબી પીઆઈના અંગત સોર્સીસથી પણ હકીકત જાણવા મળેલી કે રૂકસાનાબેન અને એના પતિ વચ્ચે, એના પતિ ઇસ્માઇલે બીજું મેરેજ કરેલું હોય અને તેના વચ્ચે પણ અવારનવાર લડાઈ ઝઘડા થતા હતા, એના ભાગરૂપે એને આ ગુમ થનારને ગોદી રાખેલી હોય અથવા તો કોઈ મર્ડર કરી દીધેલ હોય તેવા અંગત સોર્સીસ તરફથી પણ હકીકત મળેલી. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને એલસીબીની સમગ્ર ટીમે આ ગુના, આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને વિગતવારની ઘનિષ્ઠ પૂછપરછ કરેલી અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે તમામની ડિટેલ પણ મેળવેલી અને આ બાબતે હાલ સુધીના જે પુરાવા મળેલા તે આધારે આ બનાવ સાથે ઇસ્માઇલ સંકળાયેલા ઇસ્માઇલને એલસીબી કચેરી લાવી પૂછપરછ કરતા તેને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવેલી. તેમ છતાં તેને અન્ય જે આરોપીઓ એની સાથે રહી અને આ ગુનાહિત કાવતરાને અંજામ આપેલો છે તે વ્યક્તિઓને પણ બોલાવી એને પણ પૂછપરછ કરેલી અને જેના અનુસંધાને તે આરોપીઓએ પણ આ ગુનાહિત કાવતરાને અંજામ આપી અને આ ગુનો કરેલ હોવાની કબૂલાત કરતા સમગ્ર હકીકત એવી જાણવા મળેલી કે તારીખ 9/6/2018 રોજ ઇસ્માઇલ માલા હુસેન માજોઠીએ તેના જ મિત્ર જાવેદની સાથે મળી અને ગુનાહિત કાવતરો રચેલો અને ગુનાહિત કાવતરાના ભાગરૂપે જ તારીખ 9/6/2018 રોજ સાંજના 7 વાગ્યા પછી જાવેદ બલેનો ગાડી લઈ અને રૂકસાણાને લઈને એના ઘરેથી લઈ અને જીઆઈડીસીના છેડે આવેલ કાસમ શાહ પીરની દરગાહ પાસે લઈ ગયેલો અને પોતાની પાસેની છરીથી રૂકસાણા બેનનું મર્ડર કરેલું. ત્યારબાદ એ બોલેરો ગાડીમાં લઈને તેને આયસા પાર્કમાં લઈ ગયેલો અને આ જે કાવતરું રચેલું એના અનુસંધાને પહેલેથી જ ત્યાં આગળ આયસા પાર્કમાં જાવેદના જે પ્લોટ છે એની અંદર ખાડો કરેલો હતો, એની અંદર આ રૂકસાણા બેનની ડેડ બોડી દાટી દેવામાં આવેલી. આ ડેડ બોડી દાટવા માટે તેમની સાથે અન્ય સબીર જુસેફ માજોઠી તથા અલ્તાફ અબ્દુલ માજોઠી પણ ત્યાં આગળ હાજર રહેલા અને તમામે ડેડ બોડી દાટી દીધી. ત્યાર પછી રૂકસાણાબેન ગુમ થયેલા છે તે બાબતે મિસગાઈડ કરવા માટે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે જાવેદ જુસેફ માજોઠીએ તેના મિત્ર સાજીદ દાઉદભાઈ ખલીફાને રૂકસાણાબેનનો મોબાઈલ આપેલો અને તેમને એવું કહેલું કે તું અમદાવાદ જઈ અને અમદાવાદ મોબાઈલથી રૂકસાણાબેનના સગાવાલાને જાણ કરજે કે ભાઈ હું રૂકસાણાબેનને લઈને ભાગી ગયો છું, એટલે તમે આવો તપાસ કરતા નહીં. એટલે પોલીસ ગેરમાર્ગે દોરાઈ અને રૂકસાણાબેનને કોઈ લઈને લગ્ન કરવાના ઈરાદે લઈને જતું રહ્યું છે એવું સમજીને પોલીસ એ બાબતે તપાસ ના કરે તેના ભાગરૂપે સાજીદ દાઉદભાઈ ખલીફાને મોબાઈલ રૂકસાણાબેનનો મોબાઈલ લઈ અને તારીખ 9/6/2018 રોજ જ અમદાવાદ મુકામે રવાના કરેલો અને જેના ભાગરૂપે સાજીદે અમદાવાદથી ફોન પણ કરેલો અને રૂકસાણાબેનના સગાવાલાએ રિસીવ પણ કરેલો. ત્યાર પછી આ સાજીદે મોબાઈલ અમદાવાદ રેલવે સ્ટેશનની બહાર નાખી દીધેલો. ત્યાર પછી પણ સકીનાબેન આ બાબતે ઉગ્ર રજૂઆત કરતા બીજા વધારાના પુરા ખોટા પુરાવા ઉભા કરવા માટે ફરીવાર સાજીદ દાઉદ ખલીફા તથા તેની પત્ની સાઈમા સાજીદ ખલીફાઓ બંનેને અજમેર રવાના કરેલા અને અજમેર જઈ રૂકસાણાબેનનું આઈકાર્ડ લઈ અને અજમેરની હોટલમાં રૂમ બુક કરાવેલો અને એ ત્યાંથી જ રૂકસાણાબેનના સગાવાલાને ફરીવાર ફોન કરેલો અને રૂકસાણાબેનની ત્યાં હાજરી છે એટલે કે જીવિત છે એવું પ્રસ્થાપિત કરવા માટે અજમેર શરફથી આ ફોન કરવામાં આવેલો. ત્યાર પછી પરંતુ જે સંજોગો ઉપસ્થિત થયેલા હતા, અવારનવાર રૂકસાણાબેનને અને એના પતિને ઝઘડો થતા હતા, એ તમામ સંજોગો જોતા આ ગુનામાં એની સંડોવણી પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવતા એલસીબી દ્વારા એની પૂછપરછ કરી અને આ ગુનો ડિટેક કરવામાં આવેલો છે. પરંતુ આ કામે એલસીબી લગભગ ગુનો ડિટેક કરવાના પ્રયત્નમાં જ હતી. તે દરમિયાન આ ગુનો જો એલસીબી ડિટેક કરી દેશે એ ડરથી આ ઇસ્માઇલ હુસેન માજોઠીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી અને એલસીબી પશ્ચિમ કચ્છની ટીમ બરાબર ઇન્વેસ્ટિગેશન કરતી નથી જેથી અન્ય એજન્સીને આ ઇન્વેસ્ટિગેશન સોંપો એ બાબતે નામદાર પોતે પોતાની પત્ની રૂકસાણાબેનનું મર્ડર કરેલ હોવા છતાં નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરી આ ઇન્વેસ્ટિગેશન અન્ય એજન્સીને સોંપવા માટે પણ રજૂઆત કરેલી છે જેની આ રિટ પિટિશન નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ ઇન્વેસ્ટિગેશનના અંતે જ્યારે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીએ
પોતાની કબૂલાત કરેલ, પરંતુ આ ગુનામાં ગુમ થયેલ રૂકસાના બેનની ડેડ બોડી મળી આવેલ નહીં, જેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, એફએસએલ અધિકારી તથા પંચોને સાથે રાખી અને આરોપી ઇસ્માઇલ હુસેન માજોટીના બતાવ્યા મુજબ પંચો રૂબરૂ સૌ પ્રથમ એને આઈસા પાર્ક ખાતે લઈ જવામાં આવેલા અને ત્યાં એને કહેલું કે આ ડેડ બોડી મેં અહીં સંતાડી દાટેલી હતી. ત્યાર પછી કોઈને ખબર ના પડે એટલે એ ડેડ બોડીને ત્યાર પછી ફરીવાર કાઢી અને એ ત્રિમંદિરની પાછળ શ્રીમંદર સિટીમાં અરવિંદસિંહ જાડેજાનું મકાનનું કામકાજ પોતે ઇસ્માઇલ માજોટી કરતો હતો. એ મકાનનું ફ્લોરિંગનું કામ ચાલતું હતું. એ દરમિયાન 4 ફૂટ જે પુરાણ કરવાનું હોય એની અંદર જે અસ્થિ છે રૂકસાનાબેનના, જે ડેડ બોડીના પાર્ટ છે એ અંદર નાખી અને 4 ફૂટ ઉપર કોન્ક્રીટ કરી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ પંચો રૂબરૂ ગઈકાલે ચેક કરતા આ 4 ફૂટના ખાડામાં કરતા એના અસ્થિ મળી આવેલા છે, જેથી ઇસ્માઇલ હુસેન માજોટીએ અન્ય આરોપી સાથે મળી અને પોલીસને ગેરમાર્ગે દોરી પોતાની પત્ની રૂકસાનાબેનનું મર્ડર કરી અને પુરાવાનો નાશ કરી ગુનો કરેલ હોય, તેમજ જે બલેનો ગાડીની અંદર મર્ડર કરવામાં આવેલું હતું તેમાં લોહીના સ્પોટ હતા, તે આ સ્પોટ પણ સબીર જુસેફ માજોટી તથા અલ્તાફ અબ્દુલ માજોટીએ એ કવરને બદલી નાખેલા અને પુરાવાનો એ કવરને નાશ કરેલા છે, જેથી આ તમામ આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં ઇન્ચાર્જ એલસીબી પીઆઈ ઓસુરા સાહેબે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મર્ડર તથા 201 પુરાવાનો નાશ કરવો, 120B તથા 177 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ છે. આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ પ્રજાપતિ સાહેબ કરી રહ્યા છે. હા, સૌ પ્રથમ જે પ્રમાણે આપણે હાલના સંજોગોમાં જોઈએ છીએ કે આ અગાઉ પણ આવા મૂવી દ્રશ્યમ પિક્ચર હતું એની અંદર પણ આ જ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો, એટલે એની મોડેસ ઓપરેન્ડી આ આરોપીઓએ અપનાવી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે. હાલ સુધીના પોલીસ ઇન્વેસ્ટિગેશન દરમિયાન રૂકસાનાબેન તથા તેના પતિને અવારનવાર તેની બીજી પત્ની બાબતે અવારનવાર લડાઈ ઝઘડા થતા હતા, અવારનવાર એ લોકોના વિરુદ્ધમાં અરજીઓ પણ થતી હતી અને 498નો ગુનો પણ રજીસ્ટર થયેલો હતો, એટલે આ પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડાના કારણે આ કાયમી કાસર નીકળવા માટે જ આ પ્લાનિંગ કરી અને આ ગુનાને અંજામ આપેલો છે. હા, ખાડા ખોદવા માટે જ્યારે ફરીવાર જ્યારે ડેડ બોડી કાઢવાનો પ્રસંગ થયો ત્યારે મામદ ઓસમાન કુંભારના જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઈ અને ઇસ્માઇલે મામદ ઓસમાન કુંભારને સાથે રાખી અને ડેડ બોડી કાઢેલી અને એ જ માટીની અંદર મિક્સ કરી અને સિમંદર સિટીના અરવિંદસિંહ જાડેજાના મકાનમાં એ નાખી હોવાની હકીકત જણાવેલ છે.